નવરાત્રી પર કોઈ પણ પ્રકારની રાજનીતિ ન હોવી જોઈએ. કોંગ્રેસના સવાલો પર હર્ષ સંઘવીની આ પ્રતિક્રિયા સામે આવી છે. ગરબાના સમય વધારવાના કોંગ્રેસના સવાલો પર પ્રહાર કર્યા છે. રાજનીતિ માટે અનેક વિષયો હોય છે. મોડે સુધી ગરબે રમવું એ આપણો હક નથી. પોલીસ પરિવાર મોડે સુધી મહેનત કરે એ ખોટું છે. ગરબા રમો અને આનંદથી રમો, આ વાત કહી છે હર્ષ સંઘવીએ. પરંતુ માં અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી. મને સંભળાતું નથી ભાઈ. ગરબા રમાડવાનું વિચાર કરીને, મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ, શું કઈ ખોટું છે? ભાઈ જેને સંભળાવવું જોઈએ એને સંભળાશે નહીં, પછી મને નહીં કહેતા તમે. આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે, શું એ ખોટું છે? શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ? ચાલે આવું તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગરબા રમો, આનંદથી રમો. અને હવે વાત કરીશું દારૂની ફેક્ટરીની. છ દિવસમાં બીજી વાર રાજકોટમાંથી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. રાજકોટમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. માંડા ડુંગર વિસ્તારમાંથી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. શિવમ સોસાયટીમાં મકાનમાં દેશી દારૂ બનતો હતો. કુલ 1.25 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. દેશી દારૂના પાઉચ પેકિંગ કરી વેચાણ થતું હતું. વિદેશી ફ્લેવર ઓપરેટિંગ મશીન કબજે કરવામાં આવ્યું છે. ઓરેન્જ ફ્લેવર અને ફ્લેવર વગરનો દેશી દારૂ વેચાતા હોવાનું સામે આવ્યું. પોલીસે 1 લાખનો દેશી દારૂ, વિદેશી ઓરેન્જ ફ્લેવરની બોટલ, હેન્ડ ઓપરેટિંગ સીલિંગ મશીન, પાઉચ બનાવવાનો પ્લાસ્ટિકનો રોલ આ સહિત કુલ 1,15,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેના મામલે ન્યૂઝ 18 પણ સવાલ કરી રહ્યું છે. બેફામ બુટલેગરો પર લગામ ક્યારે લાગશે? છ દિવસમાં આ બીજી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. શું નથી કાયદો કડક કે નથી કાયદાનો કોઈ નિર્ણય? દેશી દારૂની ફેક્ટરી પકડાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. દારૂની ફેક્ટરી ચલાવનારને કેમ કોઈ પણ પ્રકારનો ડર નથી? ક્યારે તેને પકડવામાં આવશે? દારૂની જે આ ફેક્ટરી ઝડપાઈ છે, ભૂતકાળમાં પણ આ જ વિસ્તારમાંથી, માંડા વિસ્તારમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી. આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. 1/10/2024 એક અઠવાડિયાનો જ સમય થયો છે હજી તો. ત્યાં પહેલીવાર આ ફેક્ટરી ઝડપાઈ હતી અને હવે ફરીવાર માંડા ડુંગર વિસ્તારમાંથી જ રાજકોટના આ વિસ્તારમાંથી 6 તારીખે એટલે કે ગઈકાલે દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી. આજે જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે, વધુ માહિતી મેળવીશું. હાર્દિક અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન ઉપર. હાર્દિક, જે રીતની આ ફેક્ટરી ઝડપાઈ રહી છે, એક અઠવાડિયામાં 2-2 વાર આ પ્રકારે અને એક જ વિસ્તારમાંથી, કદાચ કોઈને કાયદાનો ભય નથી રહ્યો અને કાં તો પોલીસ આમાં પોલીસની પણ બેદરકારી સામે આવી રહી છે? હા, ચોક્કસથી. એથી એક જ સપ્તાહમાંથી, એક જ વિસ્તારમાંથી અલગ અલગ જે છે એ 2 દારૂની ફેક્ટરી જે ઝડપાઈ છે. ખાસ કરીને જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે એમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 1,15,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અલગ અલગ 8 જેટલા જે છે એ વસ્તુઓ પણ કબજે કરવામાં આવી હતી. આ પહેલા પણ જે માંડા ડુંગર વિસ્તારમાંથી જે છે એ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે પણ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પરંતુ હેતુ આમાં સૌથી મહત્વની બાબત એ છે કે જે દેશી દારૂ વેચાય છે બંને જગ્યાએથી, જે અલગ અલગ ફ્લેવરના જે દેશી દારૂ જે છે એ મળી આવ્યા છે. દેશી દારૂમાં પણ ક્યાંક ને બુટલેગર હશે તેવા ફ્લેવરનો ઉપયોગ કરતા હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો માંડા ડુંગર એવો વિસ્તાર છે કે જ્યાં જે છે રાજકોટ શહેરથી થોડો દૂર આવેલો છે અને ત્યાં જે છે અનેક વખત વિપક્ષ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે આજે જે દેશી દારૂની ફેક્ટરીઓ ધમધમે છે, ત્યારે કહી શકાય કે એક જ સપ્તાહમાંથી 2 વખત દેશી દારૂ નહીં પરંતુ દેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, ત્યારે કંઈક ને સવાલો પણ ઉઠી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જી હતી હાર્દિક, મહત્વની વાત છે. એ જ વિસ્તાર છે કે જે અગાઉ 1 તારીખે દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી અને આજે ફરી એકવાર દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. મહત્વની વાત છે કે પોલીસ અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? હા, ચોક્કસથી. જે અગાઉ જે દેશી દારૂની રેડ પાડી હતી ત્યારે 2 વ્યક્તિઓના નામ ખુલ્યા હતા, ત્યારે 1 વ્યક્તિ ઝડપાયો હતો અને 1 વ્યક્તિ ફરાર હતો. જ્યારે ગઈકાલે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 3 વ્યક્તિઓના નામ ખુલ્યા હતા, જેમાંથી 1 વ્યક્તિ ઝડપાયો છે, 2 વ્યક્તિ હજી પણ ફરાર છે. પરંતુ સૌથી મોટો સવાલ એ પણ છે કે શું આટલી મોટી ફેક્ટરી છે એ 2 કે 3 વ્યક્તિઓ દ્વારા જે છે એ હેન્ડલ થઈ શકે, અને એક જ વિસ્તારમાંથી જો દારૂ પકડાય છે, ક્રાઇમ બ્રાન્ચ જો આ વિસ્તારમાંથી દરોડા પાડે છે તો સ્થાનિક પોલીસ શું કરે છે
તે પણ સૌથી મોટો સવાલ અત્યારે જે છે એ જોવા મળી રહ્યો છે. બીજી સૌથી મહત્વની બાબત એ છે કે હવે દેશી દારૂમાં પણ ક્યાંક ને ક્યાંક આરોપીઓ છે તે ફ્લેવરનો ઉપયોગ કરી રહ્યા છે. ફ્લેવરનો ઉપયોગ કરવા પાછળનો એક હેતુ એવો પણ હોઈ શકે છે કે જ્યારે દેશી દારૂ હોય છે તેને લઈ જવાનો હોય, હેરાફેરી કરવી હોય, તો પોલીસને કે સામાન્ય લોકોને કોઈને શંકા નથી, જેથી પોલીસથી બચવા માટે પણ ક્યાંક ને ક્યાંક ફ્લેવરનો ઉપયોગ કરતા હોય તે પણ સામે આવી રહ્યું છે. પરંતુ રાજકોટમાં માત્ર માંડા ડુંગર વિસ્તાર નથી, આવા તો અનેક વિસ્તારો છે કે જ્યાં હજુ પણ દેશી દારૂની ફેક્ટરીઓ ધમધમે છે. ત્યાં પોલીસ દ્વારા જો રેગ્યુલર દ્વારા અપાવવામાં આવે તો જે છે મોટા પ્રમાણમાં દેશી દારૂ હજુ પણ મળી શકે છે. બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ. તો આજે બે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે. પહેલી તારીખ 114 લીટર દારૂ પકડાયો હતો અને ફરીવાર આજે આ જ વિસ્તારમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. અમદાવાદની એલજે કોલેજમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. સરખેજમાં આવેલી એલજે કોલેજમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. સિક્યોરિટી ગાર્ડના કેબિનમાં આ દારૂની મહેફિલ ચાલતી હતી. સિક્યોરિટી ગાર્ડ અને તેના મિત્રો સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નવરાત્રિના ટ્રેકિંગ દરમિયાન આ દારૂની મહેફિલ ઝડપાઈ છે. સરખેજ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સિક્યુરિટીની ખરેખર ફરજ એવી છે કે એને એલર્ટ રહેવું જોઈએ અને લોકોની મદદ કરવી જોઈએ, રક્ષા કરવી જોઈએ. એની અંદર એ લોકો મહેફિલ જતા હતા એ લીગલી અને ઉચિત નથી, પણ એના વિરુદ્ધમાં કાયદેસર પોલીસે કાર્યવાહી કરી છે. આગળ વાત કરીને સમાચારો તરફ આગળ વધીએ તો આજે રાજ્યની કેબિનેટ બેઠક મળવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ બેઠક મળશે. આજે 4:30 કલાકે કેબિનેટની બેઠક મળવાની છે. કર્મચારીઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. રજાના દિવસે મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળશે. કર્મચારીઓના પ્રશ્ન મુદ્દે મળેલી બેઠક અંગે કેબિનેટની આ બેઠકમાં મંજૂરી આપીને પરિપત્ર કરવામાં આવશે. 7મા પગાર પંચ અને બીજી અન્ય બાબતો અંગે આજે જાહેરાત કરવામાં આવી શકે છે. કર્મચારી મંડળની સાથે સકારાત્મક વાર્તાલાપ પણ થયો હતો. મહત્વના સમાચાર આવી રહ્યા છે. સામે આજે રાજ્ય કેબિનેટની બેઠક મળવાની છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે આ બેઠક મળશે. મહત્વની વાત છે, આજે રજાના દિવસે આ બેઠક મળવાની છે. ઘણા મહત્વના મુદ્દે ચર્ચા થશે. આજે 4:30 કલાકે કેબિનેટની આ બેઠક મળવાની છે. આ બેઠક બાદ 7મા પગાર પંચને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે તેવું પણ સામે આવી રહ્યું છે. કર્મચારી મહામંડળની સાથે બેઠક બાદ પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. સકારાત્મક વાતાવરણમાં ચર્ચાઓ થઈ છે તેવું ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. કેબિનેટ મંજૂરી આપીને પરિપત્ર કરીશું. કર્મચારીઓને સરકાર પણ પોઝિટિવ છે આ બાબતે. 7મા પગાર પંચ અને બીજી બાબતો હતી તે કેબિનેટ બેઠક બાદ તેની જાહેરાત થશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે. કર્મચારી મહામંડળ અને એની સાથે સંલગ્ન તમામ મંડળોના હોદ્દેદારો સાથે આજે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આજે ચર્ચાઓ થઈ છે. સકારાત્મક ચર્ચાઓના અંતે આવતીકાલે કેબિનેટમાં એ વાતોની, એમની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બાઇક ઉપર જોખમી સ્ટંટ કરનારાઓને